બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર હવે ચારે બાજુ ફેલાઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉપર આવેલ ધાનેરા તાલુકામાં પણ બુધવારે બે કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા ધાનેરા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે। ધાનેરા શહેરમાં રહેતા પટેલવાસના 22 વર્ષીય શાહરૂખ મુસ્લાનું આજે સારવાર દરમિયાન મોત થયું છે। શાહરૂખના મોત પાછળ કોરોના નહીં પરંતુ ડેન્ગ્યુ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે। ધાનેરા તાલુકામાં બે કેસો કોરોના પોઝિટિવ નોંધાતા ધાનેરા વહીવટતંત્ર દ્વારા સ્વાસ્થ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના જગદીશ ખાપુ નામના વ્યક્તિમાં કોરોના પોઝિટિવ આવતા મોટી ડુગડોલ ગામને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી મોટી ડુગડોલ ગામમાં પ્રવેશ કરતા તમામ રસ્તાઓ બંધ કરી પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી। કોરોના પોઝિટિવ દર્દી જગદીશ ખાબુ બુધવારના અમદાવાદ ખાતેથી મોટી ડુગડોલ ગામે આવ્યો હતો। આ વ્યક્તિ સાથે અન્ય 16 જણ પણ એક જ ગાડીમાં સવાર થઈ આવ્યા હોવાથી આ તમામ વ્યક્તિને સરકારી સુવિધા સાથે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરા તાલુકામાંથી અત્યાર સુધીમાં 45 સેમ્પલ કોરોના બાબતે લેવાયા હતા, જે પૈકી મોટી ડુગડોલ ગામમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો, જેના કારણે મોટી ડુગડોલ ગામને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ ગામની નજીક આવેલ 7 જેટલા ગામોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। બફર ઝોનમાં સામેલ કરવામાં આવેલા ગામોમાં ભાટી, ધણોદર, એટા, વાસણ, શિયા, નાની ડુગડોલ અને પેલાગિયાનો સમાવેશ થાય છે। આ સિવાય મોટી ડુગડોલને રાજસ્થાનથી જોડાતા તમામ રસ્તાઓ બંધ કરી સંપૂર્ણ રીતે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જ રીતે ધાનેરા શહેરના પણ કેટલાક વિસ્તારમાં અવરજવર પર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ધાનેરા શહેરના શીતલ શોપિંગ પાછળનો વિસ્તાર, ઠાકોરવાસ, પટેલવાસ, વાલ્મીકીવાસ, લાઘુપુરા, આંબેડકર ચોક, મા કાળી ગરબા ચોક, ઠક્કર સોસાયટી વિસ્તારના 300 જેટલા ઘરોને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી દેવાતા આ વિસ્તારમાં પ્રવેશતા તમામ રસ્તાઓ બંધ કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દી એવા શાહરૂખ મુસલાનું આજે સારવાર દરમિયાન મોત થયું છે। જો કે શાહરૂખ મુસલાનું મોત ડેન્ગ્યુના લીધે થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં મૃતક શાહરૂખ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 13 વ્યક્તિઓને સરકારી ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે। આ સિવાય 21 વ્યક્તિઓ આ વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોવાનો અહેવાલ મળતા આ તમામ 21 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। ધાનેરા આરોગ્ય વિભાગે મોટી ડુગડોલ ગામે તેમજ ધાનેરા શહેરી વિસ્તારમાં આરોગ્ય ચકાસણી બાબતે અલગ અલગ ટીમો રચી તપાસ હાથ ધરાઈ છે, તો ધાનેરા પોલીસ વિભાગે પણ તમામ પ્રતિબંધિત વિસ્તારો પર બાજ નજર રાખી હતી। ધાનેરા તાલુકામાં ટોટલ આપણે 45 જેટલા સેમ્પલ્સ લીધા હતા, એમાંથી બે કેસો પોઝિટિવ આવ્યા છે અને બંને કેસો ત્યાં અત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। એમાંથી એક કેસની ડેથ પણ થઈ ગઈ છે, પણ એનું કારણ હજુ ચોક્કસ જાણવા મળ્યું નથી। એમાં જે પહેલો કેસ છે મોટી ડુગડોલનો છે, એમાં એ અમદાવાદથી આવેલો હતો, એની હિસ્ટ્રી હતી અને એને બીજે દિવસે જ અમે સેમ્પલ કલેક્ટ કરી લીધું હતું અને આગળ ટેસ્ટિંગ માટે મૂક્યું હતું। એને સાથે બીજા 16 જણા આવ્યા હતા, ટોટલ 17 જણા એક જ ગાડીમાં આવ્યા હતા, એટલે 16 લોકોને અમે જેટલા એના પ્રાઇમરી કોન્ટેક્ટ હતા બધાને સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કર્યા છે અને ત્યાં જે કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનની રચના કરી અને એમાં આગળની સર્વેની કામગીરી ચાલુ કરી છે। એ રીતે જે ધાનેરાનો કેસ હતો, જે ભાઈ મુસલા શાહરૂખ શોકત, એના જે કન્ટેનમેન્ટ ઝોન બનાવ્યો છે એ કન્ટેનમેન્ટ ઝોનમાં જે વિસ્તારો લીધા છે એમાં શીતલ શોપિંગ, ઠાકોરવાસ, પટેલવાસ, વાલ્મીકીવાસ અને લાધાપુરાના આંબેડકરવાસ છે, મા કાળી ગરબા ચોક છે, ઠક્કર સોસાયટી પટેલ સોસાયટી છે। એમાં એમના જે સંપર્કોવાળા હતા, જે પ્રાઇમરી કોન્ટેક્ટ, એમાંથી 13 જણાને ગવર્મેન્ટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કર્યા છે અને બાકીના 21 જે કોન્ટેક્ટ્સ હતા એમને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે। ટોટલ 135 જેટલા એમને લો રિસ્ક અને હાઈ રિસ્ક કોન્ટેક્ટ છે અને જે જગદીશભાઈ ખાંભુ જે મોટી ડુગડોલવાળા છે એમને ટોટલ 16 હતા, એમના સેકન્ડરી કોન્ટેક્ટ કોઈ નથી।